ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે રાજ્યભરમાં યુવાનો સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને તેમાં જોડી રહ્યા છે, ત્યારે આજરોજ ભરૂચના યુવાનો પણ આ યાત્રામાં સામેલ થયા હતા. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આ યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના હેતુ સાથે અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા સમગ્ર રાજ્યમાં સાયકલ યાત્રા યોજવાનું નક્કી કરાયું છે, જેમાં અંદાજિત 8,000 કિલોમીટરની ગુજરાતભરમાં ગૌક્રાંતિ યાત્રા શરૂ થઈ છે. ભાવનગરથી 8 યુવાનોએ આ યાત્રાનું પ્રસ્થાન કરાવી રહ્યા છે. તેમની આ યાત્રાનો ઉદ્દેશ જણાવ કહ્યું હતું કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે, તમામ જિલ્લા મથકે કેન્દ્ર સરકાર હસ્તક ગૌશાળા બનાવવામાં આવે, તમામ જિલ્લાઓમાંથી ગૌચરણની જગ્યામાં થયેલા દબાણો દૂર કરી ખુલ્લા કરવામાં આવે, આવા બીજા અન્ય મુદ્દાઓને લઈને સાયકલ યાત્રાએ તેઓ નીકળ્યા છે અને તેમની માંગણી છે કે સરકાર સમક્ષ મૂકેલા મુદ્દાઓનું ઝડપથી અમલ કરવામાં આવે. સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય, ગુજરાતના જેટલા ગૌચરણો પર ભૂમાફિયા દ્વારા જે દબાણો કરવામાં આવ્યા છે તે ખુલ્લા કરવામાં આવે અને ગુજરાત ગૌ અત્યાર મુક્ત બને. ગુજરાત સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે ગૌવંશ માટે ખૂબ સારો કાયદો બનાવવામાં આવ્યો છે, તે માત્ર ને માત્ર કાગળ પર છે, તેને કોઈ કડક અમલવારી થતી નથી. તો સરકારને અમે કહેવા માંગીએ છીએ, જે ગૌવંશનો કાયદો બનાવ્યો છે આપશ્રીએ, તો એની કડક અમલવારી થાય અને ગુજરાત ગૌ અત્યાર મુક્ત બને. જય ગૌ માતા. અવિ સૈયદ, આઝાદ ન્યૂઝ, ભરૂચ.